રૂપ છે ને એ ઘરનો આધાર છે ને ધણી અસ્ત્રીના અવતારનો આધાર છે આખા એ ઘરનો મોભ તમે વશાર કરો કે જો આ મોભ જ ન હોય તો હું હમણાં આવું છું એમ કઈ નહીં દરિયો ખેડવા તો ગયા પણ પછી પાસા જ ન આવ્યા મારા ખોળામાં ધાવણું બાળકને ઘર વકરીના નામે રાત દી પૂરી ન થાય ને એવી ભૂખ અમારે તો શારે ખોર અંધારું હવે હું એકલી નહોતી આવી તો અમારા પંથકની હજારો બાયો જેના ધાવણા છોકરાને લઈને દરિયા કાંઠે જઈને રોતી રોતી તલેલા નાખતી કે કોઈ અમારા આદમીને સોડાવો એ મારનારો નાથ એ દરિયાનો ખેડનારો છે પણ આમાં કાંઠે પાકિસ્તાનની જેલમાં અમારો અવાજ ફૂગે કઈ રીતે અને હા બેન દરિયાના ઓલા કાંઠે અમારો અવાજ ફૂગે કે ન ફૂગે પણ આ કાંઠે અમને અમારા રાજેશભાઈ ચુડાસમાએ હામમો હોકારો દીધો હો કે મારી બેનો મારી માવડીઓ તમે ચિંતા ન કરો તમારું જીવતર એ આ ભાઈએ આપેલો કર્યા વર્ષે ની દરિયાના ઓલિયા પીર જેવા એ માણા હે આ બીજાઓની જેમ ખાલી વાતું ન કરી કામ કરીને દેખાડ્યું અરે પાકિસ્તાનની જેલમાંથી હજાર જેટલા માસીમારને સોડાવ્યા ને હરખનો માર્યો દરિયોએ ગિરનારની ટૂંકની જેમ ઊંચો થઈને મલકાણો ખમ્મા મારા દરિયા પીરને ખમ્મા મારા રાજેશભાઈ ચુડાસમાને માથે નરેન્દ્ર મોદી જેવા ખમતીદાર માણસનો છાંયો હોય પછી અમારે ટાટ તડકાની બીક છે ની હે તો આ માસીમારની ઘેર દીવા બળતા રાખવાના છે હો મોભ તો ઘરમાં જોઈએ જ એટલે જ કહો દિલ સે રાજેશભાઈ ફિરસે.